तो उत्तराखंड में अकस्मात में मौत ने भेटेला आठ गुजराती मृतदेह ने राजकोट लवाया छे। तमाम नी अंतिम यात्रा गायत्री नगर थी, एक साथ आठ लोग अंतिम यात्रा निकली छे। देहरादून थी एरफोर्स ना खास विमान में आ तमाम मृतदेह ने राजकोट एरपोर्ट लावामां आव्या हता। महत्वपूर्ण छे कि उत्तराखंड में नड़ेला अकस्मात में आठ लोगोना मौत थया हता। मृत्यु पामनार आ तमाम लोको राजकोटना रहेवासी हता, ત્યારે આ તમામ મૃતકોના આજે અગ્નિ સંસ્કાર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટવાસીઓ કે જેઓ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા, તેમને અકસ્માત નડ્યો હતો ઉત્તરાખંડમાં, અને ત્યાં અકસ્માતની અંદર તેમના મૃત્યુ થયા। આપ જોઈ શકો છો કે તેમની જે અંતિમ યાત્રા આજે કાઢવામાં આવી છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આ વિશે વધુ જાણકારી માટે રક્ષિત આપણી સાથે ફોન લાઈન પર છે। જી રક્ષિત, જે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે યાત્રીઓની, કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, શું ત્યાં ચાલી રહ્યું છે? ચોક્કસ જીલન, ખાસ કરીને જે ઉત્તરાખંડના ગંગોત્રી ખાતે જે ખાડીની અંદર જે પલટી ગઈ હતી અને તેની અંદર જે 10 લોકોના મોત નીપજ્યા હતા, તે પૈકીના 8 લોકો રાજકોટના હતા। તમામના મૃતદેહને છે તે ગઈકાલે રાત્રિના એરફોર્સના એક ખાસ વિમાન મારફત છે તે રાજકોટ લાવવામાં આવ્યા હતા। રાજકોટ લાવવા બાદ તેમને નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા। કહી શકાય કે જે રીતે ગઈકાલે રાત્રિના મગનભાઈ નામના જે પ્રવાસી હતા, જે તેમનું છે તે ગઈકાલે રાત્રિના જ અંતિમ યાત્રા કરવામાં આવી હતી અને અંતિમ વિધિ છે તેમની ગઈકાલે રાત્રિના કરવામાં આવી હતી, અને આજરોજ સવારના છે તે ગાયત્રી નગર વિસ્તારથી એક સાથે સાત લોકોની જે બાકીના જે સાત મૃતકો છે તેમની અંતિમ યાત્રા છે તે નીકળી હતી। ગાયત્રી નગરથી લઈને રામનાથપરા સ્મશાન સુધી છે આ તમામ અંતિમ યાત્રા અત્યારે પહોંચી ચૂકી છે। તમામના જે સાત મૃતદેહો છે તેને અત્યારે રામનાથપરા સ્મશાન ખાતે લાવવામાં છે અને તેમના જે અંતિમ સંસ્કાર માટેની જે વિધિ હોય છે તે પણ ચાલુ કરી દેવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં છે તે લોકો જોડાયેલા હતા અંતિમ યાત્રાની અંદર, ખૂબ મોટી સંખ્યામાં કડિયા ઉપરાંતના લોકો છે તે જોડાયા હતા, અને ખાસ કરીને રામનાથપરા સ્મશાન ખાતે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ રાજકોટના સાંસદ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની છે અંજલિબેન રૂપાણી, તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે। પરિવારને સાંત્વના પાઠવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો તેમજ જે ભાજપના અગ્રણીઓ કહી શકાય તમામ લોકો અત્યારે અહીં ઉપસ્થિત છે। તમામ લોકો દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં રહે છે અને અત્યારે તેમના અંતિમ સંસ્કાર માટેની જે કાર્યવાહી છે તે અત્યારે શરૂ કરી દેવાય છે। જે કડિયા સમાજ છે તેમના ઉપર અત્યારે આપ પાટી હોય તેવા દ્રશ્યો છે તે જોઈ શકાય છે। જી બિલકુલ રક્ષિત, ખૂબ જ ગમગીન દ્રશ્યો સર્જાયા હશે, કારણ કે એક સાથે એક જ સમાજના આઠ લોકોના મૃત્યુ થયા છે। ચોક્કસ જિલ્લાને એક સમાજના આઠ લોકોના મોત થતા સમાજ ઉપર તો ક્યાંક આપ ફાટ્યું છે, પરંતુ જે વિસ્તારના લોકો છે તેની અંદર પણ ક્યાંક અત્યારે દુઃખનો માહોલ છે, રોષના કહી શકાય કે આપ ફાટ્યું તેવા દ્રશ્યો છે। કારણ કે તમામ લોકો છે તે એકબીજાની નજીક રહેતા હતા અને જે પૈકી કહી શકાય ત્રણ બે છે તે દંપતી હતા, બે પતિ પત્ની હતા, તેમના પણ આની અંદર મૃત્યુ થયા છે। પતિ પત્નીના એક સાથે મૃત્યુ થયા છે, ત્યારે પરિવારની અંદર પણ ક્યાંક શોકનો માહોલ છે તે જરૂરથી જોવા મળતો છે અને તે જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં જે લોકો પણ જોડાયા હતા, જ્યારે એક સાથે સાત સાત અંતિમ યાત્રા નીકળતી હોય ત્યારે ગમગીની વાતાવરણ છે તે પણ છવાઈ ગયું હતું। સમગ્ર રાજકોટ વાસીઓ અત્યારે છે તે તેમના દર્શન માટે આવતા હતા, રસ્તા પર પણ લોકો છે તેમના અંતિમ દર્શન છે તે કરતા હતા। આજે જ્યારે પ્રવાસે ગયા હતા, ચારધામની યાત્રાએ આ સ્થળોમાં યાત્રાળુઓ છે તે ગયા હતા અને તે પૈકી કહી શકાય કે જેમને પ્રથમ ધામની જે યાત્રા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ તેઓ આગળ બીજા ધામ માટે જતા હતા અને તે દરમિયાન તેમને ગંગોત્રી નજીક છે તે આ માર્ગ અકસ્માત નડ્યો હતો અને તેમની જે બસ હતી તે ખાણની અંદર છે તે પલટી ગઈ હતી અને તેની અંદર છે તે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા। જે રીતે મહિલા ગંભીર હતી તેનું પણ ગઈકાલે સવારના મોત થયું હતું અને તે પણ રાજકોટની, એટલે કે રાજકોટના કુલ આઠ યાત્રાળુઓના આની અંદર છે તે મોત નીપજ્યા છે, જેની અંદર બે છે તે દંપતી હતા અને બાકીના જે એક સમાજના લોકો હતા તમામ લોકોના મોત નીપજ્યા છે। અને આજે કહી શકાય કે આજે સવારના રોજ છે તે ચાર પુરુષ અને ત્રણ મહિલાના છે તે અંતિમ સંસ્કાર માટેની અંતિમ યાત્રા નીકળી હતી અને અત્યારે રામનાથપરા જે સ્મશાન આવેલું છે ત્યાં આગળ તેમના અંતિમ સંસ્કાર માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપરાંત જે રાજકીય લોકો છે તે પણ આની અંદર અત્યારે જોડાયા છે અને પરિવારને સાંત્વના પાઠવવા માટે છે તે ભાજપના નેતાઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અગ્રણીઓ છે તમામ લોકો તે અત્યારે પહોંચી ચૂક્યા છે। જી બિલકુલ, આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે।